ગુડ આફ્ટરનૂન બાળકો, કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે કરશું ધોરણ 4 વિષય ગણિત. તો ગણિતની અંદર બાળકો પ્રકરણ પહેલું ઈટોની ઇમારત, એ આપણે ચોપડીની અંદર કરાવી દીધું છે. તો હવે બધા જ બાળકોએ સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. તો બાળકો સ્વાધ્યાય પોથીની અંદર પાના નંબર 5 છે, એ ખોલીને બેસો. આ પહેલાં આપણે થોડીક માહિતી મેળવી લેશું. તો બાળકો આપણે ઈંટોની ઇમારત ચોપડીની અંદર ઈંટોમાંથી જુદી જુદી બનતી ઇમારતો, પછી તેમના જાગૃતિ શાળા એક છે બનાવવાની હતી, તો એના કડિયાઓ છે, એ કડિયાઓએ નવી નવી પેટર્નથી ઈંટોની ઇમારત બનાવવાનું નક્કી કર્યું. એમાં જાળી, ઝરૂખા તથા પોઈંતળિયાની ઈંટોની જુદી જુદી માહિતી મેળવી, તેમજ ઈંટો કઈ રીતના બને છે તેના વિશે આપણે માહિતી મેળવી, બરાબર. અને હવે આપણે આજે સ્વાધ્યાય પોથીમાં તે પૂરવાનું છે. તો બધા જ બાળકો સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 5 ખોલીને બેસો. હવે બાળકો પાના નંબર 5 ઈંટોની ઇમારત. હવે એમાં આપણને પ્રશ્ન આપ્યો છે પહેલો, કે નીચે દિવાલમાં કેટલી ઈંટોનો ઉપયોગ થયો છે, ગણો અને ખાલી સ્થાનમાં લખો. હવે બાળકો જો અહીંયા આ દિવાલની અંદર છે ને ઈંટો મૂકી અને ચણેલી છે, પણ એ કેવી રીતના છે? તો જો એ નાની નાની બતાવી છે ને, એ બે અડધી છે એને એક આપણે આખી ગણવાની છે. માની લો કે જો અહીંયા આપણને અડધી ઈંટ બતાવી છે, બરાબર, એવી જ રીતના અહીંયા આપણને અડધી ઈંટ બતાવી છે, અહીંયા અડધી ઈંટ બતાવી છે, તો આ જે અડધી ઈંટ છે ને એને આપણે આખી ગણવાની છે. તો એમ આ બધી જ ઈંટની આપણે ગણતરી કરીએ ને તો એ કેટલી થશે? 30 થશે, બરાબર. હવે ત્યારબાદ જે નીચેનો પ્રશ્ન, હવે આપણને કહ્યું છે નીચેની દિવાલોને ઈંટોમાં ખૂટતા સ્થાન પૂર્ણ કરો, બરાબર બાળકો. તો જુઓ હવે અહીંયા ઈંટો છે ને એના મદદથી આપણે ખૂટતા સ્થાન છે એ પૂરા કરવાના છે. તો બાળકો અહીંયા જુઓ આપણને આપેલા છે, ચડતા ક્રમમાં એ કરી શકીએ અને ઉતરતા ક્રમમાં એ કરી શકીએ. તો હવે સૌથી પહેલાં આપણે અહીંથી કરીએ તો જો અહીંયા 270 આપણને આપેલા છે, બરાબર. અહીંયા આપણને 270 આપેલા છે, તો અહીંયા શું લખવાનું? 270, અહીંયા આવશે 278. ફરી સમજાવીશ બાળકો, અહીં ઉપરથી 270 છે, તો અહીંયા કેટલા છે? 269. અહીંયા છે 269, પછી અહીંયા આવશે 268, અહીંયા છે 265, 266 અને અહીંયા છે 267. ત્યારબાદ અહીંયા આપ્યા છે 262, 262, 263, 264, 265, એમ જ અહીંયા 256, 257, 258, 259 અને 260. તો બાળકો આવી રીતના ઉતરતા ક્રમમાં લખ્યું છે, પણ તમે ચડતા ક્રમમાંથી જુઓ તો અહીંયા આપણને 259 આપેલા છે. તો હવે 259માં આપણે આ બાજુ જોઈએ તો કેટલા આવે? 258. અહીંયા કેટલા આવશે? 257. અહીંયા કેટલા આવશે? 256. ને અહીંયા કેટલા આવશે? 260. એવી જ રીતના ઉપર અહીંયા આપણને 263 આપેલા છે, તો અહીંયા કેટલા આવશે બાળકો? 262. અહીંયા 264. અહીંયા 265, બરાબર. હવે અહીંયા 267 આપેલા છે, તો અહીંયા કેટલા આવે? 266, 265, 268, 269. ને અહીંયા આપણને 270 આપેલા છે. હવે ત્યાર પછી છે પ્રશ્ન 3, નીચે આપેલા ઈંટના રેખાચિત્ર પરથી પ્રશ્નના જવાબ લખવાના છે. હવે એમાં સૌથી પહેલો પ્રશ્ન છે એ બાજુ
थी आकार केवो बताय छे? जो आपणे आ ए बाजू जोईए तो केवो देखाय? लंबचोरस। हवे बी बाजूथी जोईए तो लंबचोरस, ने सी बाजूथी तो सी बाजूथी पण लंबचोरस बताय छे। हवे ईंटनी कुल केटली बाजू छे? 6। હવે એની કિનારીઓ કેટલી છે? 12 છે, અને ખૂણા કેટલા છે? 8। આ સંપૂર્ણ આકારનું નામ શું કહેવાય? તો કે લંબઘન, બરાબર। તો બાળકો પાના નંબર 5 અહીંયા પૂરું થાય છે। હવે બાળકો અહીંયા આપણે પાના નંબર 6 ઉપર કહ્યું છે પ્રશ્ન 4 કે નીચે આપેલી આકૃતિઓમાં કેટલી બાજુઓ દેખાય છે તે લખો। તો જુઓ બાળકો અહીંયા આપણને 3 બાજુ બતાય છે, આ 1, આ 2 અને આ 3 બાજુ બતાય છે। આમાં કેટલી બાજુ બતાય છે? 2, એકા અને એકા, અને આમાં કેટલી બાજુ દેખાય છે? 1 જ, અને આમાં કેટલી બાજુ બતાય છે? 2 બાજુ બતાય છે, આ 1 અને આ 2। હવે ત્યારબાદ છે પ્રશ્ન 5, નીચેના આકારોમાંથી કઈ બાજુઓ ઈંટની જણાય છે તેના ઉપર આપણે ટીક કરવાનું છે। એટલે બાળકો આ આકારોમાં જે આપણને ઈંટ જેવી લાગે ને તેના ઉપર ટીક કરવાનું છે। તો જો આ ઊભી ઈંટ છે એ આવી હોય માટે આપણે આના ઉપર ટીક કરશું, પછી એક આપણે આડી મૂકીએ ને તો આવી ઈંટ થાય માટે એના ઉપર ટીક કરશું। ત્યાર પછી છે પ્રશ્ન 6, નીચેનામાંથી કઈ ઈંટ સૌથી લાંબી છે તેની નીચે આપેલા ક્રમ ઉપર રાઉન્ડ કરો। તો જુઓ બાળકો અહીંયા આપણને ઈંટના માપ આપેલા છે, 3 સેમી, 8 સેમી, 2 સેમી અને 4 સેમી। તો સૌથી મોટી કઈ છે? 8 સેમી, માટે આપણે અહીંયા બ ઉપર સર્કલ કરવાનું છે। ત્યારબાદ છે નીચેનામાંથી કઈ દિવાલ મજબૂત બનશે અને તેના પર ટીક કરો। તો બાળકો અ દિવાલ છે એ મજબૂત બનશે, કારણ કે 2 ઉપર 1 અને આવી રીતના ગોઠવી છે, આ દિવાલ છે એ પડી જશે માટે અ છે એ મજબૂત થશે। હવે બાળકો પાના નંબર 6 અહીંયા પૂરું થાય છે। હવે છે પાના નંબર 7, હવે એમાં આપણને પ્રશ્ન 8 કહ્યો છે નીચે આપેલા ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો। તો બાળકો અહીંયા આપણને ચિત્ર આપેલા છે, ક ખ ગ ખ ચ છ છ ઝ ટ ઠ ને ડ। હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કઈ ભાત ભાત વર્તુળાકાર છે? તો જુઓ બાળકો જે ગોળ દેખાય ને એવી કઈ ભાત છે? તો એ કાચ અને કાઠ એ આપણને ગોળ બતાય છે। હવે કઈ કઈ ભાતમાં વચ્ચે દર્પણ રાખતા એક સમાન દેખાતા 2 ભાગ મળે છે? તો બાળકો એ છે પ્રશ્ન 6। તો 6 છે એમાં આપણે દર્પણ ચિત્ર છે એમાં એક સરખા 2 ભાગ કરો ને તો એના જેવી જ આપણને બતાશે। હવે ઈંટો શામાંથી બને છે તેના ઉપર ટીક કરો। તો બાળકો ઈંટ માટીમાંથી બને છે માટે એના ઉપર સર્કલ કરશું, દિવાલ શામાંથી ના બને તેના ઉપર ટીક કરો। તો બાળકો પ્લાસ્ટિકમાંથી દિવાલ ન બને માટે એના ઉપર આપણે ટીક કર્યો। તો બાળકો આજનો આ પીરિયડ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ પાના નંબર 7 ઉપર। તો તમે બધા જ બાળકો સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 7 સુધી પૂરી નાખજો, અને જો તમને કોઈ પ્રશ્ન હોય ન સમજાતું હોય તો ચોક્કસથી મને જાણ કરજો, હું તમને ફરી રિવિઝન કરાવીશ। તો સારું બાળકો હવે હું તમારી પાસેથી રજા લઉં છું, આવજો।